जो विद्यार्थी मित्रों, आजे आपने डगलस मेलॉक द्वारा लखायेली एक कविता विषे भणवा जई रह्या छीए, जेनुं नाम छे बी द बेस्ट, एटले के श्रेष्ठ बनो। खूब सरस मजानी काव्य छे। હકીકતમાં આ કાવ્યમાં આપણને જીવન કઈ રીતે જીવવું એ શીખવાડ્યું છે કે કોઈ કામ નાનું નથી હોતું, કોઈ કામ મોટું નથી હોતું, પણ તમે શું કામ કરો છો એના ઉપર આધાર રાખે છે। એમાં ઘણા ઉદાહરણો પણ આપણને સારા એવા આપેલા છે કે જો ટેકરીનું પાઇન વૃક્ષ ન બની શકીએ तो खीण में एक नानू झाड बनवू जोईए, पण झरणा किनारा नू श्रेष्ठ झाड बनवू जोईए, अने जो छोड़ पण न बनी सको तो घास नू एक तणखलो बनवू जोईए, अने राजमार्ग ने रळियामणो बनावो जोईए। एटले के कोईकना जीवन में अपना द्वारा खुशी लावानो प्रयत्न करवो जोईए। जो आपणे मोटी माछली नथी बनी सकता तो आपणे नानी माछली बनवानुं छे, પણ તળાવની જીવંત માછલી બનવાનું છે, એટલે કે કંઈક ને કંઈક આપણે કામ કરતું રહેવાનું છે। કે આપણે જહાજના કેપ્ટન એટલે કે કપ્તાન સુકાની ના બની શકીએ તો આપણે ખલાસી બનતું રહેવાનું છે, કારણ કે આ વિશ્વની અંદર આપણા બધાની પાસે કંઈક ને કંઈક કામ તો રહેલું જ છે, એ નાનું કામ હોય કે મોટું કામ હોય, જે પણ કામ હોય તે આપણે તાત્કાલિક કરવાનું છે। અને છતાં પણ આપણે જો રાજમાર્ગ ન બની શકતા હોઈએ તો નાનો કાચો રસ્તો પગદંડી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, સૂરજ ના બની શકતા હોઈએ તો તારાઓ બનવા જોઈએ। એટલે કે કોઈ પણ કાર્ય મતલબમાં આપણે કરવું જોઈએ, એ કાર્યમાં તમે જીતો કે હારો તેનો આધાર તમારા કામના કદ ઉપર હોતો નથી। તમે જે કંઈ છો ને એમાં તમારે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, આવું આપણને આ કાવ્યમાંથી શીખવા મળે છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની શરૂઆત કરીએ। બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો। ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો તમે ટેકરીની ટોચનો પાઇન વૃક્ષ ન બની શકો તો, પાઇન એક વૃક્ષનું નામ આપેલું છે અને હિલ એટલે કે ટેકરી, બી અ સ્ક્રબ ઇન ધ વેલી, તો ખીણની એક ઝાડવું બનજો, તો ખીણનું એક ઝાડવું બનજો, સ્ક્રબ એટલે કે ઝાડવું અને વેલી એટલે કે ખીણ, બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ by the side of the rill, પણ ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું બનજો। અહીંયા RILL રિલ નો મતલબ થશે ઝરણું। Be a bush if you can't be a tree, જો તમે વૃક્ષ ન થઈ શકો તો એક છોડ થજો, પછી શું કહે છે આગળ, ઇફ યુ કાન્ટ બી અ બશ બી અ બીટ ઓફ ધ ગ્રાસ, જો તમે છોડ ન થઈ શકો તો ઘાસનું એક તણખલું થજો, બીટ એટલે કે તણખલું અને ગ્રાસ એટલે કે ઘાસ, એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને કોઈ રાજમાર્ગને રળિયામણો બનાવજો। હાઈવે નો મતલબ થશે રાજમાર્ગ, અહીંયા હેપીયર નો મતલબ થશે રળિયામણું બનાવવું, એટલે કે જો તમે છોડ પણ નથી બની શકતા તો તમારે શું બનવાનું છે, એક ઘાસનું તણખલું બનવાનું છે, અને એનાથી કોઈ રાજમાર્ગને રળિયામણો એટલે કે સુંદર બનાવવાનો છે। કોઈકના જીવનમાં આપણે ઉપયોગી બનવાનું છે,
इफ यू कांट बी अ मस्की देन जस्ट बी अ बास। जो तमे मोटी मछली न थई सको तो नानी मछली थजो। अहींया मस्की नो मतलब थशे मोटी मछली अने बाज नो मतलब थशे नानी मछली। एटले सी छे मोटी मछली न थई सको तो केवी मछली थजो नानी मछली थजो। बट द लिवलेस्ट बास इन द लेक पण तळावनी सौथी वधु जीवंत मछली थजो। એટલે કે ભલે આપણે વ્યક્તિ નાના બનીએ છતાં પણ આપણે આળસ નથી કરવાની, સતત કામ કરવાનું છે અને તેનાથી આપણે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરતું રહેવાનું છે। પછી આગળ શું કહે છે આપણને, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ। કેપ્ટન્સ એટલે કે કપ્તાન અથવા તો સુકાની, જે વહાણમાં હોય છે એ કપ્તાન અને સુકાનીની વાત કરેલી છે કે આપણે બધા જ સુકાની બની શકતા નથી અથવા તો સુકાની થઈ શકતા નથી। વી હેવ ગોટ ટુ બી ક્રુ, આપણે ખલાસી થવાનું છે। સી આર ઇ ડબલ્યુ ક્રુ નો મતલબ થશે ખલાસી। જો આપણે બધા કપ્તાન નથી બની શકતા તો આપણે શું બનવાનું છે, ખલાસી બનવાનું છે। There is something for all of us here. કે અહીં આપણા બધા જ માટે કંઈક નું કંઈક કામ તો છે જ। એટલે કે ક્યારે કોઈ એવો વ્યક્તિ ના હોય કે જેને કામ કરવું હોય છતાં એને કામ ના મળતું હોય। આ પૃથ્વીમાં દરેક વ્યક્તિ પાસે કંઈક નું કંઈક કામ રહેલું હોય છે। There is big work to do and there is lesser to do. કે કરવા માટે મોટા કામ છે અને નાના કામ પણ છે। શું કહે છે, આપણા બધા જ પાસે અહીંયા કંઈક નું કંઈક કામ છે જ। જો આપણે કામ કરવું હોય તો આપણી પાસે મોટા કામ પણ છે અને નાના કામ પણ રહેલા છે। And the task you must do is the near. અને તમારે જે કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે। અહીંયા ટાસ્ક નો મતલબ થશે કામ, એટલે કે તમારે નાનું કામ કરવું છે કે મોટું કામ કરવું છે, તમારે જે કંઈ પણ કામ કરવું છે તે હમણાં જ કરવાનું છે। એટલે કે કાલ કરીશ, પછી કરીશ, પરમ દિવસે કરીશ, આવું નથી કરવાનું। આપણે જે કામ મળે છે એ કામ આપણે કરવાનું છે અને એ તાત્કાલિક કરવાનું છે। પછી શું કહી છે, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેઇલ। હાઈવે એટલે કે રાજમાર્ગ અને ટ્રેઇલ એટલે કે પગદંડી। જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો એક પગદંડી થજો। કહેવા શું માંગે છે કે રાજમાર્ગ ન થઈ શકો તો પગદંડી થજો, મતલબમાં કોઈકને રસ્તો બતાવજો। ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર, જો તમે સૂરજ ન થઈ શકો તો એક તારો થજો। ઇટ ઇઝન્ટ બાય સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેઇલ, તમે જીતો કે હારો, તમે જીતો કે હારો તેનો આધાર તમારા કામના કદ પર નથી। એટલે કે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે એવા એક્સક્યુઝ બહાના બતાવતા હોઈએ છીએ કે મોટું કામ હતું, અઘરું કામ હતું એટલે મારાથી ના થયું, અથવા તો આ નાનું કામ હતું, સહેલું કામ હતું એટલે મેં કરી નાખ્યું। હકીકતમાં એવું નથી હોતું, કામ મોટું હોય કે નાનું હોય એમાં જીત પણ મળે
અને હાર પણ મળે. ઘણીવાર એવું બનતું હોય કે આપણે અઘરું કામ હાથમાં લીધું હોય તો એમાં આપણે સફળ થઈ જઈએ, આપણે જીતી જઈએ, અને આપણને જે કામ એકદમ સહેલું લાગતું હોય તેની અંદર આપણે અસફળ થઈએ, એટલે કે હારી પણ જઈએ. એટલે કે એનો આધાર તમે જીતો છો કે હારો છો એનો આધાર તમારા કામના કદ પર હોતો નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જે કંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. વોટ એવર એટલે કે કંઈ પણ, તમે જે કંઈ પણ છો એમાં આપણે શ્રેષ્ઠ થવાનું છે. ક્યારે એવું નથી વિચારવાનું કે મારી પાસે આ નથી અથવા તો પેલું નથી, મારી પાસે આ ફેસિલિટી નથી એના કારણે હું આગળ વધી શકતો નથી. ના, એવું આપણે નથી વિચારવાનું. આપણે જે કંઈ પણ છીએ એમાં આપણે શ્રેષ્ઠ બનવાનું છે.